ગુવાહાટીની જો વાત કરવામાં આવે પોરબંદરની, પોરબંદર એટલે સૌરાષ્ટ્રનું એક ક્રાઇમ કેપિટલ કહેવામાં આવે છે. હંમેશા ગેંગવોરની શરૂઆત થઈ હોય તો સૌરાષ્ટ્રના બે સેન્ટરો છે, એક પોરબંદર ને એક ગોંડલ. જયારે પોરબંદર સૌથી એક કુખ્યાત એક શહેર તરીકે માનવામાં આવે છે, ત્યારે આપણી વચ્ચે જે ગઈકાલે ભીમાભાઈ દુલા ઉપર, વડોદરા ઉપર જે ફાયરિંગ થયું, તેના પુત્ર લક્ષ્મણભાઈ આપણી વચ્ચે છે. ત્યારે આપણે એમની સાથે વાત કરવામાં આવે કે જે આવતીકાલે જે ફાયરિંગની ઘટના હતી, જે આખી ઘટના શું હતી, એને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો, ત્યારે આપણે ડાયરેક્ટ એની સાથે વાત કરશું કે ગઈકાલની આખી જે ઘટના હતી શું આખી ઘટના હતી. અમારા સંબંધી પ્રકાશ પંડિતના ત્યાં દીકરીના લગ્ન હોય, લગ્ન પ્રસંગે અમારો સહપરિવાર હાજરી આપવા આવ્યો હતો. ત્યાં લગ્ન પ્રસંગ પૂરો કરી અને મારા ફાધર ગેટની બહાર જતા હતા, ત્યારે જે લોકો છે એ બાઇક લઈને આવ્યા, ત્રણ બાઇકમાં, અને આવીને શોટગનથી ફાયર કર્યો. જે આખી વસ્તુ છે કે અત્યાર સુધીમાં પોરબંદરનો આખો ગેંગસ્ટરનો જે ઇતિહાસ કહેવામાં આવે, તો અત્યાર સુધીમાં મને જ્યાં સુધી ખબર છે કે અત્યાર સુધીનો જે ઇતિહાસ ખબર છે કે ભીમાભાઈ દુલાએ અત્યાર સુધીમાં જે ફાયરિંગ કર્યા, કે અત્યાર સુધીમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને ઓફિશિયલી જે પોલીસમાં ફરિયાદ થઈ છે કે 15 થી પણ વધુ હત્યા કેસ અહીં ઉપર સામેલ છે, આ વિશે તમે શું કહેવા માંગો છો? આક્ષેપો થયેલા છે અને એના સંદર્ભે એક પણ કેસમાં સજા નથી થઈ. આક્ષેપો થયા છે, પોલીસે ધરપકડ કરી છે, નામદર કોર્ટે નિર્દોષ ફેળ્યા છે. એને બબે તંત્ર વડેની સજા પણ થઈ છે, એ વિશે શું કહેવા માંગો? એક જ કેસમાં સજા થઈ છે, જે ખાણ ખનીજ કેસમાં સજા થઈ હતી, એમાં હું પણ આરોપી હતો અને બીજા અમે 4 આરોપી હતા, મારા ફાધર હતા અને બીજા 2 આરોપી હતા, તેને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધા છે. વીટવીલી સમક્ષ કઈ ખોટું ન લગાડતા, પણ એક વસ્તુ છે કે એક ગેંગસ્ટર તરીકે ભીમાભાઈ દુલાનું એક બહુ મોટું નામ ઉપજે છે પોરબંદરની અંદર, આખા આખા વિસ્તારની અંદર એમનું એટલું મોટું નામ છે કે ગેંગસ્ટર છે કે એ લોકોની હત્યા કરી નાખે ગમે ત્યારે, જયારે એના વિરુદ્ધ કઈ ખોટી પણ કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય. ત્યારે એક વસ્તુ કે આ જે ઘટના છે એ અગાઉ 12 વર્ષ પહેલા જે હત્યાકાંડ થયેલો તેનો આ બદલો લેવા માટે આખી આ ફાયરિંગ થયું તેવું માનો છો તમે? એના પિતા પુત્ર ને હત્યા થઈ તેમાં મારા ફાધર ઉપર આક્ષેપ થયો હતો, કેસ પણ નોંધાયેલો છે, પણ નામદાર કોર્ટે નિર્દોષ છોડ્યા છે અને એના સંદર્ભે થયેલું હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે. તો આ ફાયરિંગ શું કામ? બદલો લેવા માટે જ. એટલે હવે આ બદલો લેવું, તો એ લોકોએ બદલો લીધો છે. તમને ખબર છે કે તમે એક મેર જ્ઞાતિના છો અને એ લોકો એક મુસ્લિમ જ્ઞાતિના છે, તો હવે આ ગેંગસ્ટર ક્યાં સુધી પૂછશે? એવું કઈ નથી, પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ તપાસ કરશે અને કાયદો કાયદાનું કામ કરશે. લક્ષ્મણભાઈ, જ્યાં સુધી હું તમને ઓળખું છું, ભીમાભાઈ ને ઓળખું છું, ત્યાં સુધી મને ખબર છે આ વસ્તુ એક જ્ઞાતિ માટે, મેર જ્ઞાતિ માટે બહુ ખરાબ વસ્તુ છે. કોઈ આવી જ્ઞાતિ ફાયરિંગ કરી જાય, ખોટું ન લગાડતા, વીટીવી ની સમક્ષ લાઈવ તમે ચાલુ છો, ખોટું ન લગાડતા, પણ જ્યાં સુધી હું પોરબંદર ને ઓળખું છું, પોરબંદર ના તમામ લોકો મને ઓળખે છે, પણ આ વસ્તુ થઈ, હવે મને લાગે છે કે પોરબંદર માં અત્યાર સુધી 5 વર્ષ સુધી કોઈ ગેંગવોર ન થયો, ગોંડલ માં થયો છે, બધી જગ્યા થયો છે, પણ પોરબંદર 5 વર્ષ સુધી શાંત હતું. હવે ના, અત્યારે તો સારવાર હેઠળ છે ફાધર, પોલીસ કમ્પ્લેન કરી છે, પોલીસ કાર્યવાહીમાં પૂરી તટસ્થતાથી વિશ્વાસ છે, કાયદો કાયદાનું કામ કરશે.